الحمد لله الذي لا يبلغ بلحته القائلون ولا يحسن نعماه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الزمن ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعد موجود ولا أجل ممدود ولا وقت معدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ومتد بالصخور ميدان أرضه جلت وعظمت الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولاي الثقلين جدي الحسن والحسين أبي القاسم محمد فقد قال الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى صلى الله عليه وسلم محمد اللهم صل على محمد दोस्तों अपनी गुफ्तगू आयत ऊपर मुसलसल चाली रही छे मोहब्बत अहले बैत एक एवो खजानो छे केनी मिसाल दुनिया ना अंदर बीजी कोई वस्तु नहीं मळती अजरे रिसालत जे अदा करवानो हुक्म अब आव्यो छे के अहले बैत अथारले मुसलाम साथे मोहब्बत करवामां आवे ज्यारे पण कोई साथे मोहब्बत करवानो हुक्म होय तो मोहब्बत एमने नहीं करवा पाती बल्कि इना अंदर कई खूबी होवी जोईए अगर कोई इंसान एवी वस्तु साथे मोहब्बत करे जेना अंदर कई खूबी ना होई तो लोगों ना दरमियान ए मानस दी कोई कदर कीमत रहती नहीं अगर कोई इंसान एवी वस्तु साथे मोहब्बत करे कि जेना अंदर खूबियों च खूबियों होई तो लोगों कहे छे कि नहीं तू जेना साथे मोहब्बत करी रही हो छे खरेखर ए मोहब्बत ना लायक छे अहले बैत अतहार अलैहि सलाम विषय अगर जो विचार करवा आवे जेना साथे मोहब्बत करवानो हुकम अल्लाह सुभान व तआला आप्यो छे एनी अगर खूबियों जोवा आवे तो जमीन नी आसमान नी तमाम वस्तुओं गणता गणता खत्म थई शके छे परंतु मोहब्बते अहले बैत जिना साथे अपने राखे छे अहले बैत तआला मुसलाम साथे जे मोहब्बत राखे छे ए अहले बैत नी खूबियों को इंसान गणी शकतो नथी इल्म ना मैदान मा जाओ तो एमना थी मोटो कोई आलिम नथी शुजात ना अंदर देखो तो एना थी कोई मोटो शुजा दिखातो नथी दरेक वस्तु ना अंदर अहले बैत तआला मुसलाम नी खूबियों बेमिसाल अने बेशुमार छे मुसलमानों जिन्हें
હિબ્રુલ ઉમ્મા, હિબ્રુલ ઉમ્માનો મતલબ થાય છે કે ઉમ્મતની રોશનાઈ, ઉમ્મતની સહાય, જેને મુફસ્સિરે કુરાન મુસલમાન કહે છે ઇબ્ને અબ્બાસ. કોણ છે આ ઇબ્ને અબ્બાસ? આ એક રાવી, રિવાયત કરવાવાળા સહાબી, મુસલમાનોનો ત્યાં એનો ઘણો ઊંચો દરજ્જો, ઘણો બુલંદ દરજ્જો મુફસ્સિરે કુરાન કહેવાય છે, હિબ્રુલ ઉમ્મા કહેવાય છે. પરંતુ જ્યારે કોઈ માણસ આવીને કહે છે કે તમારો ઇલ્મ અને અલીનો ઇલ્મના અંદર ફરક શું છે, અલીના ઇલ્મમાં અને તમારા ઇલ્મમાં શું ફરક છે, ત્યારે પોતે આવીને કહે છે કે એક તરફ જે દરિયો હોય એમના બાજુમાં સોય રાખેલી હતી, આ સોય જે મારા પાસે છે એ સોયના પાછળનો હિસ્સો કે જ્યાં દોરો પીરવવામાં આવે છે એ સોયને હું દરિયાના અંદર રાખું અને એ સોયના જે સુરાખના અંદર જેટલું પાણીનું ટીપુ જે હોય છે એ હું સમજી લો અને આખો દરિયા જે છે એ અલી સમજી લો. આખો દરિયા જે છે એ અલીનું ઇલ્મ અને જે સોયના એક ટીપાના જેટલું જે છે એ મારો ઇલ્મ છે, એટલે અલીનો અને મારો મુકાબલો કોઈ જાતે થઈ શકતો નથી. સલવાત મહમ્મદ વાલે મહમ્મદ. ચાહે એ જમાનાના લોકો હોય યા આજના જમાનાના લોકો હોય. એક ક્રિશ્ચિયન રાઇટર પોતે લખે છે, જો નામ છે જોર્જ જોર્ડન. ક્રિશ્ચિયન હોવા છતાં પણ પોતે ઇમામ અલી અલૈહિસ્સલામના ફઝાઇલમાં કિતાબ લખી છે. જ્યારે કોઈએ પૂછ્યું ભાઈ તું ક્રિશ્ચિયન છે, ઈસા મસીહના વિશે તું કિતાબ શા માટે ના લખી, શા માટે તું બીજી કોઈ હસ્તીના માટે ના લખી, કહે કે હું છું વકીલ, મારું કામ છે ઇન્સાફ કરાવવું અને ઇન્સાફ અપાવવું, મારો ધંધો છે વકાલત. તો જ્યારે હું દુનિયાના અંદર ઘણી હિસ્ટ્રી વાંચી, ઘણાયના નામ જોયા, ઘણાયની હિસ્ટ્રીના અંદર વાક્યા જોયા, પરંતુ અલીના જેવો જે છે કોઈ બીજો મજલૂમ નથી, અલીના જેવો બીજો કોઈ પણ ફઝાઇલ અને કમાલાત અને હાસ્તી બુલંદ નથી. જ્યારે બીજા લોકો ઇકરાર કરે છે કે આ અલી એ હસ્તી છે કે એમના મધ્ય મુકાબલ બીજું કોઈ આવી શકતું નથી, તો દોસ્તો ને કહેજો, કહેવાનો મતલબ એ છે કે આપણે જેનાથી મોહબ્બત કરી રહ્યા છે, અલ્લાહ સુબહાનહુ તઆલા જેના સાથે મોહબ્બત કરવાનો હુકમ આપ્યો છે, કોઈ મામૂલી હસ્તી નથી, બલકે દુનિયાના અંદર એનાથી વધારે કોઈ લિયાકતના અંદર, એનાથી વધારે કોઈ કાબિલિયતના અંદર, એમનાથી વધારે કોઈ મોટી હસ્તીઓ નથી. આપણી ગુફ્તગુ ચાલી રહી છે ફઝાઇલ અહેલે બૈત અને ઇન્સાનની કામયાબ જિંદગી કેવી રીતે થાય, જિંદગીના અંદર કામયાબી કેવી રીતે મળે, આના પર આપણે ગુફ્તગુ કરી રહ્યા છે. દુનિયાના અંદર દરેક ઇન્સાન કામયાબી ગોતતો હોય છે. એક સવારથી સાંજ સુધી દુકાન ઉપર બેસતો હશે એ પણ પોતાના કામકાજના અંદર કામયાબ વેપારી બનવાની કોશિશ કરતો હશે. એક એલએમ, એક સ્ટુડન્ટ જે ભણતો હશે એ પણ કોશિશ કરતો હશે કે નહીં હું કામયાબ થાઉં. એક એ માણસ કે જે પોતાના કોઈ પણ ધંધાના અંદર, એક ચોરને પૂછવામાં આવે તો ચોર પણ કહેશે કે હું કામયાબ થવા માંગુ છું. દરેક ઇન્સાન પોતપોતાના રીતે કામયાબી હાસિલ કરવાની કોશિશ કરે છે, પરંતુ કામયાબી કોને કહેવાય, કામયાબી સુધી કેવી રીતે પહોંચાવાય, કામયાબી કઈ જગ્યા ઉપર મળે, કઈ હસ્તીઓના પાસે કામયાબી મળે, એના પર આપણે ગુફ્તગુ કરી રહ્યા છે. અને આ આપણા છઠ્ઠા ઇમામ સાદી બે આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ વસલામ ઇમામ
ભવડા અમુક લોકો એવા છે કે જે મસ્જિદ ના અંદર આખો દિવસ અને આખી રાત પસાર કરે છે. અમુક માણસો એવા છે કે જે લોકો બજારમાં દુનિયાના અંદર આખો દિવસ અને આખી રાત પસાર કરે છે. અમુક લોકો એવા છે ક્યારેક દુનિયાદારમાં ક્યારેક આખિરતના અંદર આખિરતના કામમાં મશગુલ હોય છે. મૌલા એ તો બતાવો આ બધી વસ્તુઓ જોઈને અમે ગોટાળે ચડી ગયા છે, કામયાબી કેવી રીતે મળે, કામયાબ કોને કહેવાય, કયા ઇન્સાનને કામયાબ કહેવાય. ત્યારે ઇમામ અલી સલામ ઇરશાદ ફરમાવી રહ્યા છે ચાર વસ્તુનું જે ધ્યાન રાખે, ચાર વસ્તુ સાથે જેનો કોન્ટેક્ટ હોય, ચાર વસ્તુ સાથે જેનો રાબેતો હોય એ માણસ કામયાબ છે. અગર જો એ ચાર વસ્તુના હકને અદા કરવામાં આવે તો પછી તમને કોઈના તરફ જોવાની જરૂર નથી. આ ચાર વસ્તુનો અગર જો રાબેતો મોજૂદ છે તો એ માણસ કામયાબ છે. અને પહેલો રાબેતો મઅબરતુલ્લાહ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે એનો કેવો કોન્ટેક્ટ છે. બીજો રાબેતો અલ્લાહની મખલૂક સાથે કેવી રીતે પોતે રહી રહ્યો છે. ત્રીજો રાબેતો પોતે પોતાના નફ્સ પોતે કેવી રીતે જિંદગી વિતાવી રહ્યો છે. અને ચોથો રાબેતો મામલેતુ દુનિયા, દુનિયાના અંદર કેવી રીતે પોતે પસાર કરી રહ્યો છે. દોસ્તો અઝીઝો, આ હર એક રાબેતાના અંદર સાત વસ્તુ મોજૂદ છે. અલ્લાહ સુબહાનહુ તઆલા સાથે મામલો કરવાનો મતલબ શું થયો? ગઈકાલે આપણે ગુફ્તગુ કર્યા હતા અલ્લાહના હકને અદા કરવામાં આવે, અલ્લાહે જે હદ રાખી છે હુદૂદની એનો ખ્યાલ રાખવામાં આવે, અલ્લાહ સુબહાનહુ તઆલા એની મરજી ઉપર રાજી રહેવામાં આવે. સૌથી મોટો પ્રોબ્લેમ એક એ છે, ઇન્સાન કામયાબ થવાની કોશિશ તો કરે છે પરંતુ અલ્લાહને મૂકીને કામયાબ થવાની કોશિશ કરે છે, અહલે બૈત છોડીને કામયાબ થવાની કોશિશ કરે છે. તો અહલે બૈત તહારને મુસલમાનને છોડીને, અલ્લાહને છોડીને જે કામયાબ થવાની કોશિશ કરશે કોઈ દિવસ કામયાબ નહીં થાય. દુનિયાના અંદર બરાબર મોટો થઈ શકે છે, ખરેખર કામયાબી એ છે કે ઇન્સાન દુનિયાના અંદર પણ કામયાબ રહે અને આખરતના અંદર જન્નત હાસિલ કરે કામયાબ માણસ છે. કેમ કે મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ અલ્લાહની મરજીના પર રાજી રહેવું, જે હાલતમાં હોય એના પર રાજી રહેવું, આ એક અલ્લાહ સુબહાનહુ તઆલા સાથે રાબેતો છે. આજે ચોથી વસ્તુ વશુક્ર લે અતાહી, અલ્લાહ સુબહાનહુ તઆલા જે કંઈ પણ આપ્યું છે એના પર શુક્ર અદા કરે. પાંચમી વસ્તુ બધાના ઉપર મુસીબત આવે એના ઉપર સબ્ર કરે. છઠ્ઠી વસ્તુ અલ્લાહની અઝમતનો ખ્યાલ કરે. અને સાતમી વસ્તુ અલ્લાહ સુબહાનહુ તઆલા તરફ શોક રાખે, મન રાખે, ઉત્સાહ રાખે. આ ચાર વસ્તુ આજે વધારે ડિટેલ અંદર આપણે બયાન કરી રહ્યા છીએ. દોસ્તો જો કામયાબી માટે કુરાન મજીદની આયતો અગર જોઈએ, સૂરે મોમિનૂન આ એ સૂરો છે કે જેની શરૂઆત થાય છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અલ અફલહલ મોમિનૂન, મોમિનીન કામયાબ થઈ ગયા. કોણ કામયાબ થઈ ગયું? મોમિનીન કામયાબ. સુખ ભી મોમિનના અંદર હોવું જોઈએ. અલ્લાઝીના હુમ ફી સલાતિહિમ ખાશઉન, આ એ લોકો છે કે જે નમાઝના અંદર ખુશુ સાથે રહે છે. એટલે મોમિન હશે, કામયાબી મેળવવી હોય તો નમાઝના અંદર કામયાબી મળી શકે છે. છ સાત આના અંદર નિશાનીઓ બયાન કરવામાં આવેલી છે. કામયાબી હાસિલ કરવી હોય તો લઘુ અને નકામી વાતોથી પોતાને બચાવે છે, પોતાની ઝિનાથી પોતાને બચાવે છે. અગર કોઈ કામયાબી હાસિલ કરવી હોય તો પોતે અમાનતના અંદર ખયાનત નથી કરતો.
કરતા આ નિશાનીઓ કુરાન મજીદ અંદર જિક્ર કરવામાં આવેલી છે પરંતુ આજે જે બયાન કરવા છે શુક્રના ઉપર અલ્લાહ સુબહાન વ તઆલાનો શુક્ર આપણે અદા કરીએ આ કામયાબીની નિશાની છે શુક્ર કઈ વસ્તુ પર શુક્ર અદા કરીએ એ છે જાહેરી નિયમતો જે અલ્લાહ સુબહાન વ તઆલા જે આપેલી છે શુક્ર કરવાથી અલ્લાહનો ફાયદો નથી શુક્ર કરવાથી જે શુક્ર કરે છે એનો ફાયદો છે وَمَنْ يَشْكُرُ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ سورہ لقمان آیت نمبر 12 میں اللہ سبحانہ وتعالی ارشاد فرماوے چھے جے کوئی شکر ادا کرے چھے جانے ایک یہ پوتانا اوپر پوتانی ذات نہ مانے پوتانا مانے پوتے شکر ادا کرے رہے چھے بیجانو لاب نتی یا ناندر پوتانو لاب ناندر سمائے لو چھے تو انسان نے پوتانی فائدو حاصل کرو ہوئی تو شکر ادا کرے قرآن مجید ارشاد فرماوی رہے ہو چھے اگر کوئی شکر کر سے انہی نعمتوں نے اندر ودھاروں کر تو بڑی اللہ نے نعمتوں نے اوپر انسان شاکر رہے شکر ادا کر تو رہے انہی شکرنوں اے مطلب چھے سو تھی نانا بنانو شکر تو نو کے بھائی چھٹا امام صادق آل محمد امام جعفر صادق علیہ السلام اللہ استعمال نہ کروا ماوے اللہ کانا پیا شریرہ تو تندرستیا پی عقل آپی عزت عطا کری تمام وستوں نے اللہ نے نافرمانی ناندر خرچ نہ کروا ماوے اے معمولی ما معمولی شکر چھے نانا ما نانو شکر چھے تو بچی موٹا ما موٹا شکر کونے کے بھائی موٹا ما موٹا شکر اگر جو آپ نے کریے اگر انسان اللہ سبحانہ وتعالی نے نعمتوں پر ہزار کرتو رہے آکی زندگی سلطان در پسار کرے تو پر اللہ نے شکر ادا کر دیتے ہیں نعرے تکبیر اللہ اکبر نعرے رسالت یا رسول اللہ نعرے حیدری یا علی اللہ سبحانہ وتعالی نے شکر ادا کروا مٹے انسان جتلی پر کوشش کرے شکر ادا نہیں دے سکتو تو پچھے شکر کیوں ادا کرے جناب موسیٰ پیغمبر اللہ نے بارگاہ میں عرض کرے چھے اے مارا معبود تو اٹھوی اٹھوی نعمتوں آپی چاروں طرف مارے نعمتوں نے نعمتوں چھے ہوں شکر ادا کروا چاہو چھو تو شکر کیوں ادا کروں کہی موسیٰ جے وہ شکر ادا کرو جو یہ اے وہ شکر ادا کرو اے مارا معبود کیوں ادا شکر ادا کرو جے وہ شکر کروانو حق چھے اے وہ ادا کرو جنہیں موسیٰ پیغمبر کہے چھے اے مارا اللہ مارا ماں اٹھلی طاقت تتھی کہ تعلق شکر ادا کرش اللہ سبحانہ وتعالی طرف تھی وہی نازل تھا چھے اے مارا نبی تم نے جے احساس تھے گئے ہو دل نہ اندر جے تمہارا احساس آبی گئے ہو کہ اللہ نے نعمتوں کو شکر ادا نتی تھے شکتو اے جسو کی موٹو شکر اچھے اب دل نہ اندر احساس تھے جائے اے سوچی موٹو شکر جناب موسیٰ پیغمبر بیان فرما بھی گیا چھے ایک باقی تمہیں سوال بیان کرو انہیں منزل نے آگر بتا رہا جناب لقمان پیغمبر امو کہے چھے پیغمبر امو کہے چھے حکیم بدا رہے کہے چھے کہ حکیم ہوتا آتے چھے جمنا ماتے قرآن مجید نا اندر آپ کو ایک سورو ذکر کر وہ ہمائے پچھے نیایا چھے تمہیں سوال بڑی وہ ہمائی یشکور فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِ جے شکر کرے چھے اے پوتا نہ مانے پوتا نہ فائدہ مانے شکر ادا کرے چھے کہ وہ فائدہ اے نہیں مانے چھے اے کوئی نہ غلام ہوتا کوئی نہ تیار کام کاج کرتا ہوتا گھرا واقعہ جناب لقمان نے مانے لہا چھے انہیں امنی جے کے بعد تو حکمت تھی کھالی نہ تھی ایک وقت امنو جے سیٹھ ہے تو جہاں کام کرتا ہوتا موٹو تربوز لے گئے
جناب لقمان ایمانداری ساتھ جے کام کرتا ہتا اینا مطابق سیٹ نے تھئی کہ آجے فقط جے تربوز چھے ایک تربوز ہوں آ لقمان نے کھو رہا ہوں پوتے کہ ہوں سرویس کروں انے آ لقمان آجے کھائے آگو آپ پٹے پر کیا کیا تربوز ہوئی ہے سرویس آپ نے کرے ہیں کام کا چھوڑا بیسی میں کھائے انسان دل اندر احساس پیدا ہوتا ہے اس کو جناب لقمان એમને તરબૂચ છોલીને આપવામાં આવ્યું એવી લજ્જતના સાથે એવી મીઠાશના સાથે ખાય છે એવી મઝાના સાથે ખાય છે તોલા પત્રોને એમ થયું એના આપાને એમ થયું બહુ જ મીઠું લાગે છે આ તરબૂચ આ તો ખાવા જેવું છે છેલ્લી એક ચીરી રહી ગઈ હતી છેલ્લો ટુકડો રહી ગયો હતો ને પોતે ખાય છે મોઢામાં રાખ્યો ને ફેંકી દીધું આટલું કડવું અને તમે ટેસ્ટ ખાઈ રહ્યા છો આટલું કડવું અને તમે આરામથી ખાઈ રહ્યા છો કઈ બોલતા પણ નથી કડવું છે ત્યારે તે લુકમાન કહે છે અહીં મારા આકા તમે આખી જિંદગીના અંદર ઘણી બધી વસ્તુઓ મને આપી સારી સારી વસ્તુઓ આપી કપડાં સારા પહેરાવ્યા સારું જમવાનું આપ્યું ઘણી ઘણી નેમતો મને આપી अगर जो एक वस्तु कड़वी आवी जाए तो शू मने फेंकी दऊं એને પણ જે રીતે સારી વસ્તુઓનો હું પોતાના માટે વાપરીઉ એ જ પ્રમાણે શું એક વસ્તુ અગર ખરાબ આવી જાય તો તમારાથી શિકાયત કરવા લાગુ દોસ્તો ને આજનો આપણે જિંદગીના માટે મોટો સબક આ લુકમાને હકીમ આપી રહ્યા છે અલ્લાહ સુબહાનહુ તઆલાની ચારો તરફ નેમતોને નેમતો છે જરા કે હું નાનકડો શુક્ર અદા કરશે એનો ફાયદો એની પોતાની જાત બીજા કોઈને નહીં જે શુક્ર કરશે એને ફાયદો મળશે હદીસના અંદર અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિ વસલ્લમ શુક્રના માટે ઈર્ષાદ ફરમાવે છે અગર કોઈ આ જમે છે આપણે જમ્યા પછી અલ્હમ્દુલિલ્લાહ કહીએ છીએ એનો અજર કેટલો રાખવામાં આવ્યો છે અગર કોઈ જે જમતો હોય જમીને અલ્લાહનો શુક્ર અદા કરે એનો અજર અને સવાબ જાણે કે રોજુ રાખ્યો એટલો અજર અને સવાબ અદા કરવામાં આવે છે અગર કોઈ માણસને તંદુરસ્તી મળી હોય એ તંદુરસ્તી ઉપર જો શુક્ર અદા કરે એનો અજર અને સવાબ બે હિસાબે અદા કરવામાં આવે છે ઇન્સાન જે અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી આજે નેમતો મળેલી છે હર વખત શુક્ર અદા કરે અગર જો મુસીબત આવી જાય તો મુસીબત ઉપર પણ સબ્ર કરે હાય હોય ન કરે એક રાજા એના મિનિસ્ટર ને ત્રણ મિનિસ્ટર એક મોટી મોટી શાક આપે છે એક મોટો બાગ હતો જાણતે હતો એ બાગ ના અંદર મોકલાવે છે આ ત્રણ શાક ના અંદર એક એક આપે છે ને એના અંદર તમે ફળ ફ્રૂટ ને આ તે બધું એના અંદર ભરી લો આખું એને ભરી લો શા માટે કઈ બોલવામાં આવતું નથી સુકરવા રાજા આ મિનિસ્ટરને કહે છે આ બાગમાં જઈને તમે ફ્રૂટ ભરી લો કાઈ જવાબ નથી એક્ઝામ્પલ એક વસ્તુ તમને સમજાવવા માંગુ છું ત્રણે ગયા એમાંથી એક હતો જે રાજાનો કહેવો માનતો હતો સારા સારા ફળ લીધા અને નાંદર રાખી દીધા
एक बीजो हतो अमुक भैरा अमुक न भैरा अमुक आमती आम खड़ वर लेने अंदर पार्टी एक त्रीजो हतो कौन उभो थे ने कौन आ फल वाली व्याधि करे छे क्या राजा ने टाइम तो जवान એના પાસે ટાઈમ પણ નથી થોડી આપણી શાક કાઢવી જોશે આજુબાજુ પાણા પાણા હતા બધું અંદર ભરી નાખી દીધું આ રીતે સસ્ય લઈને આવી ગયા ફૂલ ભરાઈ ગઈ રાજાના સામે આવ્યા થઈ ગયું હા થઈ ગયું ઠીક છે રાજા હવે એના જે પોલીસ વાળો હતો એને કહે છે આ ત્રણેયને અલગ અલગ રૂમના અંદર કેદખાનામાં નાખી દેવામાં આવે અને આ જે શાક જે ભરેલી છે તે એમને આપી દેવામાં આવે આ એક મહિના સુધી એમનો ખોરાક છે એક મહિનાનો આ ખોરાક છે હવે જે સારા સારા ફળ જે ત્યાંથી ઉતાર્યા હતા એ તો ફાયદામાં રહી ગયો જે અમુક ઉતાર્યા તો સારા અને અમુક ઓલો ખડબર હતું એને 15 દિવસની વ્યાધિ નથી અને ઓલા જે પાણા ભર્યા છે એની પહેલા દિવસથી જ રોવા લાગશે કે ભાઈ હું તો ક્યાં આવી ગયો પહેલા હું વાત માન્યો હતો સારું હતું દોસ્તો ને જો વમય યશકુર ફઇન્નમા યશકુરુ લિનફસે જે કોઈ અલ્લાહ સુબહાનહુ તઆલાનો શુક્ર અદા કરશે એના ફાયદા માટે છે અલ્લાહનો શુક્ર અગર જબાનથી અગર જો આપણે નેક અમલ અંજામ આપ્યા હશું આંખથી અગર સારી વસ્તુને જોઈ હશે કાનથી અગર સારી વસ્તુને સાંભળી હશે આપણા આઝાઓ જવારેથી અગર સારી વસ્તુના અંદર વપરાશમાં લીધા હશે આપણા માલથી અગર અલ્લાહની રાહના અંદર ખર્ચ કર્યો હશે આપણી જે કંઈ પણ હોશિયારી છે એને અલ્લાહના કહેવા મુતાબિક અગર જો ખર્ચ કરી હશે તો આને કહેવાય શુક્ર અદા કર્યો અને જેમ જેમ અહીંયા નેકીઓના ઉપર આપણે અમલ કરતા રહેશું એમ આખરતના અંદરનું ભાતું પદ તૈયાર કરતો રહેશે અગર જો અહીંયા નથી કર્યું તો પછી ઓલા પાણાના જેમ આપણે હાલત થશે સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ કોઈ જગા પર ઉભા હોય ને પોચી તાલે આપણને યાદ આવી જાય ખરેખર અલ્લાહ જો આ વખતે મારી મદદ ન કરી હોત તો હું કઈ હાલતમાં જિંદગીના અંદર અમુક બનાવ એવા બનતા હોય છે કે જે ઇન્સાન ચારો તરફથી દુઃખના અંદર ઘેરાઈ ગયો હોય અને પછી દુઃખમાંથી કોઈ ને કોઈ કારણસર સુખ એને મળી જાય છે એકલો ઉભો હોય યાદ આવી જાય ખરેખર આ મુસીબતનો લમ્હાના અંદર અલ્લાહ જો મારી મદદ ન કરી હોત તો ઇમામ ફરમાવી રહ્યા છે જ્યારે તમને યાદ આવે અલ્લાહનો શુક્ર અદા કરો અગર જો સવારી પર બેઠા હોય તો જમીન પર ઉતરી શકતા હોય તો ઉતરીને તમે સજદો કરો એ તો મુશ્કેલ છે ઇમામ આગળ રસ્તો દેખાડે છે અગર જો નથી ઉતરી શકતા તમે સવારી ઉપરથી તમે જે સવારી પર બેઠા છે સવારી ઉપર જ પોતાનો ચહેરાને જરાક નીચો કરી લો અને દિલના અંદર એમ અહેસાસ કરો કે હું અલ્લાહનો શુક્ર કરી રહ્યો છું અલ્લાહનો સજદો કરી રહ્યો છું આ રીતે અદા કરવાથી ઇન્સાન અલ્લાહનો શાકિર બંદો બની જાય છે ઇસ્લામ નુસ્ખો પણ બતાવે છે શુક્ર કેવી રીતે અદા કરવો વસબરો અલા બનાહી અલ્લાહની કોન્ટેક્ટ માટે મુસીબતના ઉપર સબર કરવો મુસીબત ત્રણ જાતની છે એક મુસીબત બીમારી હોય કોઈનો ઇંતકાલ થઈ જાય કોઈ મુસીબતના અંદર ફસાઈ જાય દુકાન લૂંટાઈ ગઈ માલ ચોરાઈ ગયો આ બધી મુસીબતો છે એનાથી મોટી મુસીબત એક છે અગર કોઈ આ દુનિયાની વસ્તુ ઉપર સબ્ર કરે અલ્લાહ સુબહાનહુ તઆલાને 300 દરજ્જા એનાયત ફરમાવે છે ખરેખર ખુદા કેટલો મહેરબાન અને રહેમ કરવા વાળો છે કે ઇન્સાન સબ્ર કરે અને એનો બદલો અતા ફરમાવે છે 300 દરજ્જા દુનિયાની કોઈ વસ્તુના ઉપર સબ્ર કરે 300 દરજ્જા અલ્લાહ સુબહાનહુ તઆલા અતા ફરમાવે છે
એનાથી મોટી મુસીબત એ છે કે અગર ઇન્સાન કોઈની વાજીબાત છૂટી જાય, બની શકે છે આપણા નજીક આ મુસીબત મુસીબત જ ના હોય. અહાદીસના અંદર છે, અગર કોઈની વાજીબાત છૂટી જાય તો આ મુસીબત કહેવાય. અગર વાજીબાત અદા કરવાનું મન ન થાય અને ઇન્સાન એ વાજીબાતને અદા કરે, પોતાના નફ્સના ઉપર કંટ્રોલ કરીને પોતે વાજીબાતને અદા કરે, અલ્લાહ સુબહાન તઆલા 600 ગણો દરજ્જા બુલંદ ફરમાવે છે. દુનિયાની મુસીબત ઉપર 300, વાજીબાતના ઉપર 600. મન નહોતું પરંતુ અદા કરી નાખ્યું. અગર કોઈ માણસને ગુનાહ કરવાનું મન થઈ જાય અને ગુનાહને ન કરે, અલ્લાહ સુબહાન તઆલા 900 દરજ્જા એને ઇનાયત ફરમાવે છે. સબ્ર મુસીબત ઉપર, ગુનાહના ઉપર અને ઇતાઅતના ઉપર. કુરાન મજીદના અંદર ઇરશાદ થઈ રહ્યો છે કે જે લોકો સબ્ર કરે છે એમના ઉપર અલ્લાહ સુબહાન તઆલા તરફથી સલવાત અને રહેમત અલ્લાહ સુબહાન તઆલા મોકલાવે છે. સલવાતનો અજર કેટલો છે ખબર છે? જે મુસીબત ઉપર સબ્ર કરે એના ઉપર સલવાત મોકલવામાં આવે છે અને અહલે બૈત તાલે મુસ્લમાન પર આપણે મુસલસલ સલવાતો મોકલતા હોય છે. નબી ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ મેરાજની બુલંદી સુધી પહોંચ્યા, એક એકથી મુલાકાત કરી. મુલાકાત કર્યા પછી એક જગ્યા પહોંચ્યા કે ફરિશ્તો બિલકુલ આમ જોવાના અંદર મશગુલ હતો. જિબ્રાઇલે ફરિશ્તાને હાથ મારે છે અને કહે છે કે ભાઈ તને ખબર નથી કોણ આવ્યું છે? હા, નબી ખુદા આવ્યા છે, માફ કરજો મને જે ખબર નથી. કે તું શું જોઈ રહ્યો હતો? કે અહીંયા આગળ અલ્લાહ સુબહાનહુ તઆલાનું નામ લખેલું છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલલ્લાહ લખેલું છે. એના અંદરથી એટલું નૂર આવી રહ્યું છે કે મારું ધ્યાન ફક્ત એ નૂર તરફ હતું. એ નૂર તરફ મારું ધ્યાન હતું. અહીં નબી ખુદા, હું 20,000 વર્ષ સુધી ઇબાદત અલ્લાહની કર્યો છું. કેટલા વર્ષ? 20,000 વર્ષ ઇબાદત કર્યો છું અને હું ચાહું છું કે તમારા સામે મારી જે ગુસ્તાખી થઈ, મારી જે ભૂલ થઈ, એ ભૂલના બદલામાં આ તમામ અજર અને સવાબ હું તમને આપવા ચાહું છું. નબી ખુદા કે બિના મને તારા સવાબની જરૂરત નથી. આઈ નબી ખુદા, અગર જો તમને જરૂરત ના હોય તો તમારી ઉમ્મતને હું દેવા માંગુ છું આ અજર અને સવાબ તમારી ઉમ્મત માટે. નબી ખુદા ફરમાવે છે, મારી ઉમ્મતને હું એવી તાલીમ આપું છું કે આ 20,000 વર્ષ જે તારી ઇબાદત છે એના કરતા વધારે એમના પાસે મોટો નુસખો છે. નબી ખુદા એ શું છે કે જે મારી ઉમ્મત માટે આ 20,000 વર્ષની ઇબાદત કરતા વધારે સવાબ રાખે છે એ છે મોહમ્મદ અને આલે મોહમ્મદ અને મુસલમાન પર જે સલવાત મોકલવામાં આવે છે. અલ્લાહ સુબહાન તઆલા ફરમાવે છે કે જે સબ્ર કરે છે એના ઉપર એના માટે દુરૂદ ઓ સલામ મોકલવામાં આવે છે. જે સબ્ર કરે છે એનો અજર ડબલ થઈ જાય છે. જે સબ્ર કરે છે અલ્લાહ સુબહાન તઆલા એનો બદલો જન્નત અતા ફરમાવે છે. આજની ત્રીજી વસ્તુ, એહતરામે ખુદા, અલ્લાહ સુબહાન તઆલાનો એહતરામ કરવો જોઈએ. એટલે કે અલ્લાહના સામે એનો માસિયત અને ગુનાહ ન કરવામાં આવે. અને ચોથી વસ્તુ, અલ્લાહ સુબહાન તઆલા પ્રત્યે શોખ રાખવામાં આવે. જેને આપણે કહીએ કે ઇન્સાન જ્યારે શોખ હોય છે, અલ્હમ્દુલિલ્લાહ તમે બધા અહીંયા હાજર થયા છો કેના માટે? એક શોખ, એક આઝાદારી. કેટલો લાંબો સફર, કેવી તકલીફ વાળો સફર, અથવા એક શોખ ઇમામ હુસેન અલૈહિસલામ પ્રત્યે છે, તો એ શોખના કારણે અહીંયા હાજર થયા.
રીતે અલ્લાહ સુબહાનહુ તઆલા સાથે શોખ હોવો જોઈએ. અગર જો આ રાબેતો મજબૂત છે તો ઇન્સાન કામયાબ છે, અગર જો આ રાબેતો કમજોર છે તો ઇન્સાન કામયાબ થઈ શકે. આપણને કરબલા વાળા એ જ બતાવ્યું છે એ કેટલો અલ્લાહ સુબહાનહુ તઆલા પ્રત્યે કેટલો શોખ રાખતા હતા. દોસ્તો ને આઝાદ માહે મુહર્રમની છઠ્ઠી તારીખ આવી ગઈ. આ તારીખ આપણા ત્યાં જનાબે અમર મોહમ્મદ દિવસ છે. જનાબે અમર મોહમ્મદ જનાબે ઝૈનબના લાડના છે, જનાબે અબ્દુલ્લાના ફરસંદ. જનાબે મોલાએ કાયનાતના દરેક માં ચાહતી હોય છે કે પોતાની ઔલાદને હંમેશા ખુશ જોવા ચાહતી હોય છે. કોઈ તકલીફ આવે, તકલીફ માં ચાહતી હોય છે કે મારા ઉપર આવે, મારી ઔલાદ ઉપર ના આવે. બાપ ચાહતો હોય છે બીમારી મારા ઉપર આવે, મારી ઔલાદ ઉપર ના આવે. હાય કરબલા, જનાબે ઉમર મોહમ્મદ, જનાબે અબ્દુલ્લા જ્યારે પાછા આવે છે, મદીનાથી કાફલો જ્યારે મક્કા સુધી પહોંચ્યો અને મક્કાથી કાફલો જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામનો રવાના થવા જાય છે, એવામાં જનાબે અબ્દુલ્લાહ પોતાના બંને ફરઝંદને લઈને આવે છે. રિવાયત દરમિયાન છે, આવીને જ્યારે જનાબે અબ્દુલ્લાને જનાબે ઝૈનબે જોયા, બીજી બીબીઓએ જોયા, જનાબે ઝૈનબને કહ્યું કે અય શહેઝાદી, અબ્દુલ્લાહ આવી રહ્યા છે. બસ જેવા જનાબે અબ્દુલ્લા બાજુમાં આવ્યા, જનાબે ઝૈનબ હાથ જોડીને કહે છે અય અબ્દુલ્લા, અગર જો તમે મને લેવા માટે આવ્યા હોય, અગર જો મને પાછા બોલાવવા માટે આવ્યા હોય તો હું જવા માટે તૈયાર છું, પરંતુ યાદ રાખજો હું મારા ભાઈને મૂકીને નહીં આવી શકું. અગર જો તમે લેવા માટે આવ્યા હોય તમારા સાથે જરૂર આવે, પરંતુ મારો લાશો હશે, મારી મૈયત હશે, મારી રૂહ દુનિયાથી ચાલી ગઈ હશે. અઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે કેટલી મોહબ્બત જનાબે ઝૈનબ કરતા હતા. જનાબે અબ્દુલ્લાહ આવીને હાથ જોડીને કહે છે શહેઝાદે, એવી કોઈ વાત નથી, શહેઝાદે એવી કોઈ બનાવ નથી, અરે હું તમારા બંને લાડલાને લઈને આવ્યો છું, અરે મારો મોહબ્બત લઈને આવ્યા. ઇમામ હુસૈનના ખિદમતમાં આવ્યા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચારો તરફ ચક્કર લગાવીને જનાબે ઝૈનબના હાથમાં સુપુર્દ કરે છે અને કહે છે અરે શહેઝાદી, આ મૌન અને મોહમ્મદ, અરે જ્યારે અગર તમારા ભાઈ આપા મૌલા હુસૈનના ઉપર મુસીબત આવે, એકને મારા તરફથી કુરબાન, એકને તમારા તરફથી કુરબાન. અઝાદારો, પણ જનાબે ઝૈનબને સુકૂન મળી ગયું, કાફલો ત્યાંથી રવાના થઈ ગયો કરબલાના મેદાનમાં. અરે જ્યારે શબે આશુર આવી, શબે આશુરના જનાબે ઝૈનબ પણ પોતાના લાડલાઓને બેસાડીને સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે મારા લાડલાઓ, અરે સવારના સૌથી પહેલા તમે આગળ આગળ જાજો શહાદત માટે, અરે બીજું કોઈ ન જાય. અહીં મારા લાડલાઓ, અગર જો તમે લડાઈ કરતા કરતા પહોંચી જાઓ, અરે ઉપર સાથે સૌથી પહેલા જહન્નમ હાસિલ કરજો. જનાબે ઝૈનબ વસિયત કરી રહ્યા છે અને જનાબે તૈયાર છે, અમે અલી મુર્તઝાના
છે જનાબે ઝૈનબ એક વખત જનાબે ઓલો મોહમ્મદ ને બોલાવે છે બોલાવીને કહે છે મારા લાડલા અરે રાત ના જે તમને શિખામણ આપી હતી શું આપ આટલા માટે શિખામણ આપી હતી નાના નાના શહેઝાદા પોતાના હાથને જોડીને કહેવા લાગ્યા અમ્મા અમ્મા અરે મામુના પાસે કેટલી વખત અમે ગયા રજા નથી આપતા અરે રજા અપાવી દો અમે દુશ્મનો હા સાધારો એક વખત જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જનાબે ફિઝાને કહે છે અમ્મા ફિઝા જાઓ અરે મારા ભાઈ ને તો બોલાવવામાં આવે બસ જનાબે ફિઝા જારે ગયા એક વખત મોલા અબ્બાસ આવ્યા મોલા અબ્બાસ કહે છે બહેન એ શહેઝાદી શું હુકમ છે કહ્યું કે અમારા બંને શહેઝાદાઓને લઈ જાઓ અને ભૈયાને કહો કે બંને ને રજા દેવામાં આવે બંને શહેઝાદાને લઈને ગયા ઇમામે હુસૈન અલૈહિસલામ મોઢાને ફેરવી નાખ્યું અરે હું મારા અરે બહેનની નિશાની ને કેવી રીતે અરે મેદાનમાં જવા માટે રજા આપું અરે રજા નથી આપતા મોલા અબ્બાસ પાછા આવ્યા ફરીથી જનાબે ઝૈનબ હવે ફરીથી પેગામ પહોંચાડે છે મારા ભૈયાને બોલાવવામાં આવે મોલા હુસૈન ખૈમામાં નથી આવતા ફરીથી આવાજ આપે છે અને મેસેજ પહોંચાડે છે અગર એ ભૈયા તમે નહીં આવો અને તમારી બહેન ઝૈનબ ખૈમામાંથી બહાર નીકળી જશે અને જ્યારે આ મેસેજ સાંભળ્યો તરત જ જિમ્મામાં હુસૈન અલૈહિસલામ ખૈમામાં આવી ગયા અને ખૈમામાં આવી ગયા ઇમામની નજર નીચે છે અરે બહેન બતાવો શું હુકમ છે દોસ્તો ને અઝીઝો જનાબે ઝૈનબ કહે છે અરે ભૈયા મારો એક સવાલ છે કહ્યું કે સવાલ શું છે કે સવાલ એ છે કે બતાવો અરે અમ્મા ફાતિમા ઝૈનાની અઝમત વધારે છે યા મારી અઝમત વધારે છે કહ્યું કે અમ્માની ફઝિલત વધારે છે કહ્યું કે અરે અરે ભૈયા અરે અમ્મા ફાતિમા ઝૈનાની ઔલાદ વધારે કિંમતી છે યા મારી ઔલાદ વધારે કિંમતી છે કહ્યું કે અમ્મા ફાતિમા ઝૈનાની વધારે કિંમતી છે કહ્યું કે અગર કયામતના દિવસે માએ મને સવાલ પૂછ્યો તો હું શું જવાબ આપીશ અરે ઝૈના અરે હુસૈન ના ઉપર કઈક વાક આવી ગયો હુસૈન ના ઉપર કઈ તકલીફ આવી ગઈ અને તારે ઔલાદ ને તું સલામત રાખી અરે કેવી રીતે બની શકે ઇમામે હુસૈન અલી સલામ વાક્યાને સામે લઈ કહે છે બહેન હવે હું મજબૂર છું હવે મેદાનમાં જવા માટે રજા આપું છું નાના નાના શહેઝાદા હતા ઘોડાના ઉપર પોતે સવાર પણ થઈ શકતા ન હતા એટલા નાના હતા બંને શહેઝાદાઓને ઘોડાનો ઉપર બેસાડવામાં આવે છે એમને તલવાર દેવામાં આવે છે દોસ્તોને અઝીઝો બંને શહેઝાદા ગયા મેદાનમાં મેદાનમાં લડાઈ કરે છે એક વખત એવો પણ આવ્યો અને ઉમર સાદનો જે ખૈમો હતો એ પણ જે છે તોડી નાખવામાં આવે છે રસ્સી કાપી નાખવામાં આવે છે એ મરઉન ત્યાંથી ફરાર થઈ જાય છે નાના નાના શહેઝાદા અરે નહેરના પાસે પહોંચી ગયા અરે નહેરના પાસે પહોંચ્યા હતા એક વખત પાણી ઉપર નજર પડી માની વસિયત યાદ આવી ગઈ આ મારા